ભુજના રોગચાળા નિયંત્રણ અધિકારીએ મેલેરિયા રોગ વિશે માહિતી આપી. નમસ્કાર. કચ્છની જાહેર જનતાને મારે જણાવવાનું કે મારું નામ ડૉક્ટર જીતેશ ખોરાસિયા છે. હું કચ્છ જિલ્લામાં જિલ્લા પંચાયત ભુજમાં રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યો છું. તો કચ્છની જાહેર જનતાને મારે જણાવવાનું કે હાલમાં ચોમાસાની સિઝન અને વરસાદ થોડો મંદ પડ્યા છે આપણા કચ્છ જિલ્લામાં. પણ મિત્રો અને મારા આદરણીય બહેનો અને સૌ વડીલોને મારે કહેવાનું કે હજી મલેરિયાનો ખતરો તો છે જ. હાલમાં હું વાત કરું તો અત્યારે કચ્છ જિલ્લાના દિનારા, બરંદા અને ખાસ કરીને ખાવડા વિસ્તાર, બરાબર, આ વિસ્તાર છે મેલેરિયા માટે જોખમી વિસ્તાર છે. અને ત્યાં અમારી આરોગ્ય ટીમ એટલે કે અમારા FAW બહેનો, MPSW મિત્રો, આશા બહેનો, અમારા CHO, અમારો પૂરેપૂરો સ્ટાફ અત્યારે મેલેરિયાની કામગીરી કરી રહ્યો છે. હા, તો જાહેર જનતાને, મારા આદરણીય વડીલો, મારા માસીઓને, મારા કાકાઓને, બરાબર, મારે નમ્રતાથી કહેવાનું કે સૌથી પહેલાં તો આરોગ્યની જવાબદારી જે તે વ્યક્તિની છે. તો આવો કોઈ રોગચાળો થાય જ નહીં. અને હાલમાં બરંદા અને દિનારા વિસ્તારમાં ઝેરી મેલેરિયાના કેસ પણ બહુ છે. અને વાયોર અબડાસા તાલુકો, તો વાયોરની જાહેર જનતાને મારે કહેવાનું, ગ્રામીણ જનતાને મારે કહેવાનું કે વાયોરવાળા લોકો તમે ખાસ ધ્યાન રાખજો. વાયોરવાળા લોકોએ પોતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું. અને હમણાં મેં રિપોર્ટ જોયા, એક જ મોટીબેર ગામમાં હમણાં છેલ્લે 9 કેસ નોંધાણા, છેલ્લે એટલે 11 તારીખે, 11 ઓગસ્ટના રોજ એક જ ગામમાંથી ઝેરી મેલેરિયાના 9 કેસ. એટલે મોટીબેર ગામના લોકોને મારે ખાસ કહેવાનું કે તમે લોકો ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમારા ગામમાં રોગચાળો બહુ છે, બરાબર, તો મચ્છર ન થાય એ માટે તમે પૂરતી સફાઈ રાખજો, પાણીનું પણ ધ્યાન રાખજો. ગંદુ પાણી ભરાયેલું હોય તાત્કાલિક તમે એને નિકાલ કરજો, બરાબર. અમારા આરોગ્ય કાર્યકર એટલે કે MPW મિત્રો, પછી FAW બહેનો, જ્યારે એ બળેલું ઓઇલ કે એવું કંઈ નાખવા આવે, દવા નાખવા આવે, આશાબહેનો દવા નાખવા આવે, તો એ દવા એમને નાખવા દેજો, એમને પૂરતો સહકાર આપજો. અને મોટીબેર ગામની જનતાને મારે કહેવાનું, ગ્રામીણ બહેનોને, મારા ગ્રામીણ કાકાઓને, મારા વૃદ્ધ માસીઓને કહેવાનું કે જરાક તાવ આવે તો પણ તમે તાત્કાલિક નજીકના સરકારી દવાખાને એટલે કે વાયોર જજો. વાયોર અને મોટીબેર એ વાયોર PHCમાં આવે છે, તો વાયોર જજો. અને તમારે ત્યાં કોઈ આરોગ્ય કાર્યકર આવતો હોય તો તેની પાસે લોહીની તપાસ કરાવજો અને મેલેરિયાનું યોગ્ય નિદાન કરાવી અને દવાઓ લેજો.